નમસ્કાર, ન્યૂઝ લાઈવ સાથે હું છું બેનઝીર. સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા મહત્વના સમાચાર પર નજર કરીએ વાત અમદાવાદની. અમદાવાદમાં પણ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. ઠેર ઠેર લોકો અત્યારે રોષે ભરાયા છે. અમદાવાદ પોલીસે બળપ્રયોગ કર્યો છે, કારણ કે એક તરફ પ્રદર્શનકારીઓએ ચક્કાજામ કર્યો, પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક મામલો શાંત પડતો દેખાઈ રહ્યો છે. સરદાર બાગ પાસે પોલીસે બળપ્રયોગ કર્યો હતો, લોકોએ રસ્તો બંધ કરતા અટકાયત પણ કરવામાં આવી હતી, તો અનેક લોકોની અટકાયત પણ થઈ છે, કારણ કે રસ્તો રોકવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પ્રદર્શનકારીઓ દ્વારા. તો અમદાવાદમાં બંધની અસર દેખાઈ, લાલ દરવાજા પાસે લાઠીચાર્જ પણ કરવામાં આવ્યું, તો પોલીસનો બળપ્રયોગ સામે આવ્યો છે. સરદાર બાગ પાસે પણ પોલીસે બળપ્રયોગ કર્યો, લોકોએ રસ્તો બંધ કરતા અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે. તો અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં બંધ જોવા મળ્યું, તો અમુક જગ્યાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાને કારણે મિશ્ર પ્રતિસાદ પણ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં અત્યારે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. પ્રદર્શનકારીઓ ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે આ કાયદાનો. તેવામાં જ અમદાવાદમાં સરદાર બાગ પાસે એક તરફ પોલીસ કર્મીઓ અને બીજી બાજુ તો અમદાવાદથી સીધા લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અમદાવાદમાં પોલીસે બળપ્રયોગ કર્યો અને અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે, કારણ કે લોકો દ્વારા રસ્તા રોકવામાં આવતા હતા પ્રદર્શનકારીઓ દ્વારા. ચક્કાજામના દ્રશ્યો પણ જોવા મળ્યા, હિંસક દ્રશ્યો જોવા મળ્યા અમદાવાદના રસ્તા પર. અને વધુ પરિસ્થિતિ તંગ ન બને તે માટે પોલીસે લાઠીચાર્જ કર્યો છે, પોલીસે બળપ્રયોગ કર્યો છે. અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં અત્યારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે, કારણ કે ઇતિહાસમાં જે પ્રકારે અમદાવાદમાં પરિસ્થિતિ સર્જાતી હોય છે તેના ભાગરૂપે અત્યારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, તે પછી અમદાવાદના લાલ દરવાજા વિસ્તાર હોય, ઢાલગરવાડ, જમાલપુર, શાહપુર, જુહાપુરા, તમામ વિસ્તારોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. તો પોલીસ અને પ્રદર્શનકારીઓ આમને સામને થયા, બંને વચ્ચે ઘર્ષણ પણ થયું, અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે સમાચાર એવા પણ આવી રહ્યા છે કે સમગ્ર મામલો થાળે પડતો હોય. પોલીસે બળપ્રયોગ કર્યો હતો પ્રદર્શનકારીઓ પર. અમદાવાદના દ્રશ્યો, અમદાવાદના શહેર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આજે વાતાવરણ તંગદીલી ભર્યું બન્યું. લોકોએ રસ્તો બંધ કરવા જતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી, પોલીસે સામે બળપ્રયોગ કર્યો, કારણ કે વાતાવરણ ગરમાતું હતું અને આ જ વાતાવરણ વધુ ન બગડે, અમદાવાદમાં શાંતિ ન ડહોળાય તેના પ્રયાસ રૂપે પોલીસે લાઠીચાર્જ કર્યો, બળપ્રયોગ પણ પોલીસને કરવું પડ્યું. સમગ્ર દેશમાં અત્યારે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થઈ રહ્યો છે, તે પછી દિલ્હીની વાત હોય, પૂર્વોત્તર રાજ્યોની વાત હોય, ત્યાં જ ગુજરાતમાં પણ છેલ્લા કેટલાય દિવસથી વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વિરોધ નોંધાવાઈ રહ્યો છે. તેના જ ભાગરૂપે આજે અમદાવાદમાં બંધ આપવામાં આવ્યું હતું, પરંતુ પોલીસના ચુસ્ત બંદોબસ્તને લઈને અમદાવાદમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો, પરંતુ પૂર્વ વિસ્તારમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ સામસામે આવી જતા વાતાવરણ ગરમાયું, અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે સુરત, રાજકોટ, વડોદરામાં આ બંધની નહિવત અસર જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદમાં જે સરદાર બાગ રસ્તા છે તે પાસે અત્યારે જે પ્રકારનો માહોલ છે, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને સ્વયંભૂ બંધ પણ પાડ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ અહીંયા છે, પણ ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકો આક્રોશમાં આવી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે પોલીસને પણ અમુક લોકોની અટકાયત કરવાની ફરજ પડી છે. અને જે પ્રકારે કેબ અને એનઆરસીનો વિરોધ ચાલી રહ્યો છે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં, આજે સવારથી જ જે રીતે સ્વયંભૂ
બંધ પડવાની વાત હતી ત્યારે અલગ અલગ વિસ્તારોમાં જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે, પોલીસને ફરજ પડી છે અટકાયત કરવાની અને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો હાલમાં આ વિસ્તારમાં ગોઠવાઈ ગયો છે અને અમારો મેસેજ છે કે આજને જો બંધ છે એ સ્વૈચ્છિક શાંત થઈ ગઈ તેમજ લોકોને અફવામાં ન આવવા અને અફવાથી દૂર રહેવા માટે જણાવ્યું હતું, ત્યારે તેની બીજી મિનિટે જે રીતે માહોલ ફરીવાર ગરમાયો છે અને હવે ફરીવાર વિરોધ પ્રદર્શન શરૂ થયો છે, ફરીવાર જે રીતે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને કેબ અને એનઆરસીના વિરોધમાં આ વિરોધ જોવા મળી રહ્યો છે, જેના લઈને હાલમાં અમદાવાદમાં વાતાવરણ ફરીવાર ગરમાયું છે અને ક્યાંક ને ક્યાંક પોલીસને ઘણા બધા લોકોની ધરપકડ કરવાની અને અટકાયત કરવાની જરૂર પડી છે. અત્યારે જે રીતે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, કારણ કે ડીસીપી સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે હાલમાં અહીંયા પહોંચી ચૂક્યા છે અને તેઓ પણ આ સમગ્ર મામલાને થાળે પાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક જે વાતાવરણ ડવડાયું છે અને ફરીવાર જે રીતે પોલીસે પોતાની કામગીરી હાથ ધરી છે અને અલગ અલગ જે લોકો આક્રોશ કરી રહ્યા છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે અને જે રીતે અત્યારે પોલીસ પણ સ્થાનિક લોકોને સમજાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે અને વાતાવરણ શાંતિપૂર્ણ થાય ફરીવાર અને જનજીવનને કોઈ અભાવ ના પડે તે પ્રકારની પૂરેપૂરા પ્રયાસ પોલીસ કરી રહી છે, કારણ કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડીસીપી સહિતના અધિકારીઓ હાલમાં અહીંયા છે અને જે રીતે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે મોટી સંખ્યામાં લોકો અહીંયા એકઠા થયા છે. વહેલી સવારથી જે રીતે માહોલ જોવા મળી રહ્યો હતો, કારણ કે ક્યાંક ને ક્યાંક કેબ અને એનઆરસીનો જે વિરોધ હતો તે વિરોધ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યો હતો અને લોકોએ સ્વયંભૂ બંધ પાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ગઈકાલે રાત્રે જ રાજ્યના ડીજીએ જે પ્રકારે આદેશ કર્યા હતા કે પોલીસ સ્ટેન્ડ ટુ રહે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અલગ અલગ વિસ્તારોમાં તૈનાત કરાઈ હતી. અમને અમદાવાદના મધ્ય વિસ્તારની આપણે વાત કરીએ તો મધ્ય વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય પગલું ન થાય, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસને સ્ટેન્ડબાય રખાઈ હતી. ત્યારે થોડાક સમય પહેલા વાતાવરણ શાંત થયું હતું, પણ ફરીવાર લોકોએ વિરોધ નોંધાવતા પોલીસને કેટલાક યુવકોની અટકાયત કરવાની પણ ફરજ પડી છે. હાલમાં પણ જે રીતે પોલીસ લોકોને સમજાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે, ટોળું જે છે એ ટોળું વિખરાય તે માટેના તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકો આ જગ્યા ઉપરથી હટવા તૈયાર ન હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકોને સમજાવવાના તમામે તમામ પ્રયાસ કરી રહ્યા છે, ધારાસભ્ય પણ લોકોને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે, અફવાથી દૂર રહેવું તેમજ કોઈ પણ લોકોની વાતોમાં ન આવવું અને ક્યાંય પણ પોલીસ સાથે ઝપાઝપી ન થાય તે માટેના તમામ પ્રયાસો હાલમાં કરાઈ રહ્યા છે. અને જે રીતે આપણે માહોલ જોયો કે ક્યાંક ને ક્યાંક વાતાવરણ તંગદભરી બની ગયું હતું અને આ સમગ્ર વાતાવરણ વચ્ચે ખાસ કરીને આપણે જે રીતે પોલીસની કામગીરી પણ જોઈ અને પોલીસ ક્યાંક ને ક્યાંક અટકાયત કરી રહી છે, આ સમગ્ર વિસ્તાર પોલીસ સાવડીમાં ફેરવાઈ ગયું છે, કારણ કે જે વિરોધ છે તે વિરોધ આક્રમક બનતો જાય છે અને ક્યાંક ને ક્યાંક પોલીસને લોકોની અટકાયત કરવાની પણ ફરજ પડી હતી, કારણ કે અત્યારે પણ જે રીતે ટોળું છે તે ટોળું વિખરાવા નથી માંગતું, ટોળું હજુ પણ અહીંયા જ રહ્યું છે અને જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. સમગ્ર વિસ્તાર જે ચાર રસ્તા છે, લાલ દરવાજા તરફનો જે રસ્તો છે, મિર્ઝાપુર તરફનો જે રસ્તો છે, તે સમગ્ર રસ્તો અત્યારે ટ્રાફિક જામમાં ફસાઈ ગયો હોય તે પ્રકારના માહોલ જોવા મળી રહ્યા છે અને લોકોનું ટોળું વિખરાય તેના માટેના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે, પણ તેમ છતાં અત્યારે આ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક જે વાતાવરણ છે તે ચોક્કસ રેડાયું હોય તેવું લાગી રહ્યું છે. જી 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 બિલકુલ ભાવેશ, લોકોના ટોળે ટોળા તો દેખાઈ રહ્યા છે અને પોલીસ પણ સામે બળપ્રયોગ કરી રહી છે, એક તરફ લાઠીચાર્જ પણ કરી રહી છે, પરંતુ અમદાવાદના અન્ય સંવેદનશીલ વિસ્તારોની વાત કરીએ ત્યાં કેવા પ્રકારનો બંદોબસ્ત, ત્યાંથી કેવા સમાચાર? ખાસ કરીને અન્ય વિસ્તારોમાં પણ જે રીતે સવારથી જ માહોલ જોવા મળ્યો હતો અને અલગ અલગ વિસ્તારોમાં જે રીતે બંધના એલાન કરાયા હતા ત્યારે ખાસ કરીને અન્ય વિસ્તારોમાં તો વાતાવરણ શાંત થઈ ગયું છે, લોકોના ટોળા વિખરાઈ ગયા છે, ક્યાંય પણ ઉગ્ર વિરોધ જોવા નથી મળી રહ્યો, પરંતુ આ જે વિસ્તાર આપણે વાત કરી રહ્યા છીએ લાલ દરવાજાનો, તે વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ હોય આ વિસ્તારમાં પોલીસ છાવણી ગોઠવાઈ ગઈ હતી, મોટી સંખ્યામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પીઆઈ કક્ષાના કર્મચારીઓ અને
કોન્સ્ટેબલ પોલીસ હેડક્વાર્ટર તમામ લોકો અહીંયા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. પણ જે રીતે અચાનક જ વાતાવરણ શાંત થયું અને ફરીવાર અચાનક વાતાવરણ તંગદિલીભર્યું બની ગયું હતું, જેના કારણે અત્યારે હાલ પોલીસ પણ જે રીતે કામગીરી કરી રહી છે અને લોકોને ખાસ કરીને પોતપોતાના ઘરે જવા માટેની વિનંતી કરી રહી છે. કારણ કે જ્યાં સુધી ટોળું નહીં વિખરાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન વધુ જોવા મળશે અને વિરોધ ઉગ્ર થશે તો ક્યાંક ને ક્યાંક વાતાવરણ વધુ ડહોળાય એ પ્રકારની સ્થિતિનું સર્જન થઈ શકે છે. તેના માટે પોલીસ હાલમાં કામગીરી કરી રહી છે, લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. પણ લોકો ક્યાંક ને ક્યાંક આ જગ્યાએથી હટવા તૈયાર ન હોય અને થોડા આગળ જઈને ફરીવાર વિરોધ કરી રહ્યા છે અને એના કારણે જ પોલીસને પણ લોકો સાથે અટકાયત કરવાની અને અમુક લોકોની અટકાયત અત્યાર સુધીમાં કરી પણ ચૂક્યા છે. અને ખાસ કરીને ધારાસભ્ય પણ અહીંયા છે, ધારાસભ્યએ પણ લોકોને વિનંતી કરી કે પોતપોતાના ઘરે જાય, વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ માહોલમાં કરે. પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો ઉશ્કેરાયા હતા, જેના કારણે પોલીસને અમુક લોકોની અટકાયત કરવાની પણ ફરજ પડી છે. અત્યારે જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ કે આજે લાલ દરવાજાના સીધી સૈયદની જાળીવાળા જ્યાં રસ્તા છે ત્યાં વિરોધ પ્રદર્શન હજુ પણ જોવા મળી રહ્યું છે અને જેના કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ અત્યારે સ્ટેન્ડ ટુ છે અને સમગ્ર વિસ્તાર પોલીસ સામેમાં ફેરવાઈ ગયો છે. લોકોને અહીંયાથી અન્ય સ્થળે ખસી જવા માટે પોલીસ સૂચન કરી રહી છે, તેમ છતાં લોકોના ટોળા છે તે ટોળા આ વિસ્તારમાં હજુ પણ યથાવત છે અને જેના કારણે પોલીસને ક્યાંક ને ક્યાંક લોકોને અહીંયાથી દૂર કરવાની ફરજ પડી રહી છે. એમ છતાં આ વિસ્તારમાં જે રીતે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, લોકોના વાહનોથી લઈને લોકો ખાસ કરીને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને જેના કારણે જ પોલીસ જે તમામે તમામ ટોળા છે તેમને અહીંયાથી દૂર કરવાની હટાવવાની કામગીરી કરી રહી છે અને ખાસ કરીને કોઈપણ રીતે આ વિસ્તારનું વાતાવરણ ન ડહોળાય તે માટેના તમામ પ્રયાસ હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકો ઉગ્ર રીતે વિરોધ કરતા હતા તેમની અટકાયત કરવાની પણ પોલીસને ફરજ પડી છે અને આ સમગ્ર વિસ્તાર અત્યારે તમામ લોકોને ઘરે જવાની અપીલ કરવામાં આવી રહી છે. મુસ્લિમ અગ્રણીઓ પણ જે યુવાનો છે તેમને ઘરે પરત ફરવાની વાત કરી રહ્યા છે, ઘરે પરત ફરે તે માટે મનાવી રહ્યા છે. ધારાસભ્યો પણ આવી પહોંચ્યા છે. જે રીતે ગ્યાસુદ્દીન શેખે પણ જણાવ્યું કે આ બંધ છે, સ્વૈચ્છિક બંધ છે, પરંતુ તેનો વિરોધ જે છે તે શાંતિપૂર્વક કરવામાં આવે તો હવે પોલીસ જે છે વધુ વાતાવરણ તંગદિલી ભર્યું ન બને તેના જ ભાગરૂપે આગળ કાર્યવાહી કરી રહી છે. ઠેર ઠેર પોલીસની ગોઠવણી, ઠેર ઠેર પોલીસનો બંદોબસ્ત અને તમામ લોકોને ઘરે જવા અપીલ કરવામાં આવી છે. તો ટોળું વિખેરવાની પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. કારણ કે અમદાવાદનો આ વિસ્તાર છે અતિ સંવેદનશીલ વિસ્તાર છે, લાલ દરવાજા, રિલીફ રોડ, કાલુપુર, દરિયાપુર, શાહપુર તમામ વિસ્તારોને જોડતો આ માત્ર વિસ્તાર અને આ જ વિસ્તારમાં આ પ્રકારનું વાતાવરણ બનતા ચોક્કસ તમામ વિસ્તારને પોલીસ દ્વારા કોર્ડન કરવામાં આવ્યો છે. લોકોને એક જ સમજાવટ કે તમામ લોકો ઘરે પરત ફરે. પ્રજાને અમે એક જ અમારો મેસેજ છે કે આજને જો બંધ છે એ સ્વૈચ્છિક બંધ છે અને અમે પણ એ બાબતે અપીલ કરી છે કે આપણે અશાંતિ ના થાય, સરકારી ગેર સરકારી કોઈ પણ માલ મિલકતને નુકસાન ના થાય. આ હિન્દુ મુસ્લિમનો પ્રશ્ન નથી, આ પ્રશ્ન જે છે એ સંવિધાન બાબતનો છે, દેશની એકતા અખંડતા બાબતનો પ્રશ્ન છે, લોકોની જે ચિંતા છે. આ આંદોલન ફક્ત મુસ્લિમ સમાજને કરી રહ્યા છે એવું નથી, આ આંદોલનને આપણે જોઈએ તો સમગ્ર ભારતની અંદર મુસ્લિમ કરતાં પણ હું કહું કે અમારા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજના જે પણ સેક્યુલર લોકો અને ચિંતકો છે એ તમામ લોકો આ આંદોલન અંદર જોડાયા છે અને એમણે પણ આનો વિરોધ કર્યો છે. એટલે અમારી તો પ્રજાની એક જ લાગણી અને માંગણી છે કે જે સ્વૈચ્છિક બંધ આપવામાં આવ્યું છે શાંતિપૂર્ણ રીતે રહે, લોકો વિખેરાઈને શાંતિપૂર્ણ રીતે પોતાના ઘરે જઈને ત્યાં બેસે, કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ નથી, બહુ સારી રીતે બધું આખું સમયભી પોતાની રીતે થઈ ગયું છે. એટલે અમારી એક જ હાથ જોડી બે હાથ જોડીની વિનંતી છે કે લોકો ખોટા કોઈ ઉશ્કેરાટમાં કોઈ ખોટી અફવામાં ના આવે અને સંપૂર્ણ રીતે હું જોઈ રહ્યો છું પ્રમાણે સંપૂર્ણ રીતે શાંતિ છે.
तो ग्यासुद्दीन शेख कही रहा है अत्यारे शांति छे परंतु दृश्य देखाता नहीं लागी रह्यू के अमदावाद में अत्यारे शांति होय अमदावाद ना शहरी विस्तार में शांति होय परंतु पोलिस प्रयास करी रही छे लोकोना टोड़े टोड़ा ने विखेरवा माटेनो पोलिस द्वारा प्रयास अने आज पोलिस अत्यारे ठेर ठेर गोठवाई गई छे क्याय पण कोई पण जातना अणबनाव ना बने कोई पण जातनी अनिच्छनीय घटना ना बने तेनो पूरतो प्रयास करवामां आवी रह्यो छे पोलिस द्वारा।